ઓલ્ડ સિટી એટલે કે મીઠાપુરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. હર હર મહાદેવ મારા ભાઈઓને, ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો આજની જર્ની રહેશે આપણી ઓખાથી સોમનાથની. ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશો પર આજની આપણી જર્ની રહેશે ઓખાથી સોમનાથની. મસ્ત મજાની હજી જો તમે યાર, જે બેટ દ્વારકાનો નજારો છે. અત્યારે હું આવ્યો, કાલ દ્વારકા જ રોકાયો હતો, પછી રાત્રે હોલ્ડ કર્યો આપણે હોટલમાં દ્વારકા, અને સવારે આપણે આવી ગયા બસમાં. અહીંયાથી દ્વારકાથી, દ્વારકા બસ સ્ટેશનથી આ બસ ઉપડે છે દ્વારકા ઓખા લોકલમાં હાલે છે, પછી ઓખાથી સોમનાથ એક્સપ્રેસ હાલે છે. તો આજની જર્ની આપણી આમાં રહેશે. અહીંયાથી હવે 2:15 અત્યારે આવી ગઈ છે, અહીંયાથી હવે 2:40 ઓખાથી સોમનાથ નીકળશે. અને મસ્ત મજાનું યાર બેટ દ્વારકાનો મેં નજારો જોયો ભાઈ, મોજ પડી ગઈ ભાઈ. અને તમને પણ મજા આવી જશે કે આજે બેટ દ્વારકાની યાર મોજ બધી તમને મસ્ત મજાના જે રસ્તા જે નવા બનાવ્યા છે, અને જે દ્વારકામાં જે દર્શન માટેની જગ્યા કરી છે, મસ્ત મજાના જે રોડ બનાવ્યા છે યાર. અને ટોટલ આપણી જર્ની ગઈ તો અહીંયાથી 2:40 આપણે ઓખાના બસ સ્ટેશનથી નીકળશીએ, અને આપણે સોમનાથ પહોંચી 9:30 આસપાસ છે. અને ટોટલ કિલોમીટર ગઈ તો 300+ કે છે. અને ઓખાનું બસ સ્ટેન્ડની વાત કરીએ તો 3 પ્લેટફોર્મનું ઓખાનું બસ સ્ટેશન છે. મસ્ત મજાની બસ છે, દ્વારકા ડેપોની છે, ટૂંકમાં જામનગર ડિવિઝનની છે ને દ્વારકા ડેપોની છે. અહીંયા ઉપર લઈ જય દ્વારકા ધીસ. આનો રૂટ મને ગયું એટલા માટે કે જો ઓખાથી આપણે સોમનાથ વાયા રહેશે દ્વારકા, હરસદ માતાજી, પોરબંદર, માધુપુર, માંગરોળ અને વેરાવળ છે. મસ્ત મજાની હમણાં જ હજી બધી આપી છે BS6 મોડલ. ચાલો બે બાજુથી તમને બહારનું દેખાડ દો ને અંદરનું ઇન્ટિરિયર દેખાડી દો છે ને. મસ્ત મજાની સાયલેન્સ, અહીંયા એર ફિલ્ટર મળી જશે તમને. અહીંયા તમને યુરિયાની ટેન્કની લગભગ મને કીધું કે આમાં ઓછી છે, 20-25 લિટરની આમાં ટેન્ક કેપેસિટી છે, મોટામાં વધારે છે. અને આમાં ફ્યુલ ટેન્ક કેપેસિટી 200-250 આસપાસ છે એની, અને મોટાની 350 છે. અહીંયા લગેજ બોક્સ મળી જશે. આમ લાગે આપણે ઇમરજન્સી એક્ઝિટ મળી, એમ લાગે આપણને એમ કે હાવ નાનકડી છે, પણ અંદરથી યાર જબરદસ્ત છે. જો દ્વારકા ઓખા લોકલ થઈ જાય સ્વચ્છ સલામત સમયબદ્ધ. હવે અહીંયાથી ઓખાથી જશે સોમનાથ, અહીંયા લગેજ બોક્સ મળી જશે, અહીંયા લગેજ બોક્સ મળી જશે, અહીંયા બેટરી બોક્સ મળી જશે. ચલો ફટાફટ તમને અંદરનું ઇન્ટિરિયર પણ દેખાડ દો. અહીંયા આ બસની કમ્પ્લીટ આખી ડિટેલ અહીંયા તમને મળી જશે, અને BS6 વર્ઝન મળી જશે. બસમાં કરશી આપણે બોર્ડ, અને ફટાફટ તમને આપણે ડ્રાઈવર કેબિન દેખાડ દો. અહીંયા તમને ઇમરજન્સી ફાયર સ્ટોપની બોટલ અહીંયા મળી જશે તમને. અશોક લેલેની રહેશે ગાડી, મસ્ત મજાની છે. અહીંયા GPS સિસ્ટમ મળી જશે, અહીંયા પાછળનો બેક કેમેરો અને અહીંયા માઇક મળી જશે એ લોકોને. અહીંયા પણ તમને એ લોકોને 2 ઇમરજન્સી ફાયર સ્ટોપની બોટલ મળી જશે, અને તમને ફર્સ્ટ એડ ઇમરજન્સી મળી જશે, અને પંખાની સુવિધાની બધું જો મસ્ત મજાનું. ચાલો બસ રિક્વેસ્ટ છે બધાને કે સાફ સફાઈ રાખે. 3x2નું કોમ્બિનેશન રહેશે આ રીતે. અને જો જે જે સીટ બુક થઈ ગઈ છે એ સીટમાં અત્યારે કંડક્ટર સાહેબે આપણા ચોકડી મારી દીધી કે ભાઈ બુકિંગમાં છે. દ્વારકાથી લગભગ આગળ થઈ છે, દ્વારકાથી જઈશે આગ. અને અહીંયા સીટ બેલ્ટમાં આપેલા છે, લગભગ પાછળ એ બધામાં આપેલા છે, આગળ એક ડ્રાઈવર સીટમાં અને કંડક્ટર સીટમાં એ રીતે સીટ બેલ્ટ આપેલા છે. અને તો SOS હરેક વિન્ડો તમને મળી જશે. ટોટલ સીટ કહી તો 54 સીટ રહેશે, અને કંડક્ટર સીટ અલગથી મળી જશે. અહીંયા કંડક્ટર સીટ લખ્યું છે, અહીંયા પણ 53 રહેશે, અહીંયા 53 રહેશે, અને એક અહીંયા કંડક્ટર સીટ મળી જશે. આપણા અહીંયા ઓખામાં ટિકિટ બુકિંગમાં આપણા સબસ્ક્રાઈબર છે એ પણ આપણા ભાઈ વિડીયો જોવે છે, અને પોતે કંડક્ટર છે. તો પેલા ભાઈ તમારું અમને શુભ નામ જણાવી દો. અચ્છા, ચિરાગભાઈ પટેલ. વાહ ભાઈ, વાહ ચિરાગભાઈ પટેલ. આપણે માંડવી દ્વારકામાં કંડક્ટરમાં હાલે છે. અચ્છા, માંડવી દ્વારકામાં હાલે છે ચિરાગભાઈ પટેલ. હમણાં મેં જર્ની કરી હતી માંડવી દ્વારકામાં. અચ્છા ઓકે. અને તમે ક્યાં રૂટમાં હાલો છો? અચ્છા, તમે દ્વારકા ગાંધીનગરમાં હાલો છો. અચ્છા ઓકે. અને અત્યારે અહીંયા તમારે બુકિંગમાં બેઠા છો? અચ્છા બુકિંગમાં, એટલે કંડક્ટરમાં અને આવી શકો ને બુકિંગમાં આવી શકો. અચ્છા અચ્છા, જરૂર પડે ત્યારે અહીંયા બેસવાનું. ઓમ નકન. અચ્છા કંડક્ટર તરીકે છે ને. ઓકે, તમારે રહેવાનું ક્યાં? ઓમ પ્રોપર. અચ્છા મહેસાણા. પછી અહીંયા અત્યારે સ્ટેબલ આવીશો ને? અચ્છા દ્વારકા રહ્યો છો ને. અચ્છા કેટલી કલાકની ઓમ અહીંયા બુકિંગમાં હોય તો કેટલી કલાકની ડ્યુટી રહે? 9 થી સાંજે 5 વાગે.
સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી. અને દ્વારકા ગાંધીનગર કેટલા વાગે નીકળે છે? સાંજે 7 વાગે. સ્લીપર છે કે સ્લીપર સીટિંગ છે ને? સ્લીપર સ્લીપર. ખાલી સ્લીપર છે? નીચે સીટો અને ઉપર સીટો. અચ્છા, સ્લીપર સીટિંગ છે ને, 2x1 વાળી. અચ્છા, અહીંયા દ્વારકા ગાંધીનગર, દ્વારકાથી શું ટાઈમ છે નીકળવાનો? દ્વારકાથી સાંજે 7 વાગે, ગાંધીનગર રાતે 10 વાગે. રાત્રે 10 નહીં, અચ્છા, અહીંયાથી 10 વાગે નીકળો. ઓમ કેટલી કલાક થાય આપણે દ્વારકાથી ગાંધી? 11:30 કલાક જેવું થાય ને. અચ્છા, આ રીતે જો અહીંયા એ બુકિંગમાં બેઠા હોય છે ફ્રી, એટલે અહીંયા આ ડ્યુટી ન હોય ત્યારે અહીંયા તમને બેસાડે ને. અચ્છા, એ લોકો આપે એ પ્રમાણે ડ્યુટી લેવાની. અચ્છા, ચાલો, ધન્યવાદ ચિરાગભાઈ. ફેરી બોટનું પણ અહીંયા ચાલુ છે, બંને થયું. સુદર્શન સેતુ બ્રિજ બની ગયો પણ તો અહીંયા ચાલુ રાખ્યું છે, જો અહીંયા બોર્ડ માર્યું છે તો ચાલુ છે. એટલે એ કોઈ જેને ઈચ્છા હોય કે ભાઈ જેને એમ થાય કે ના એકવાર બોટમાં આપણે જવું છે દ્વારકાધીશના દર્શન જોવા, ત્યારે દર્શન કરીને પણ બધા આવે છે તો તમે જઈ શકો છો. અને આગળથી જ હવે આપણો સુદર્શન સેતુ આવશે, ચાલો એ પણ તમને દેખાડશે. હવે આવી ગયું ને મસ્ત મજાનો સુદર્શન સેતુ. તો હવે ઠેઠ લાગી તમને બ્રિજ દેખાડી દઉં, કારણ કે દિવસનો નજારો જોવાની મજા આવશે તમારે. અને આગળથી હું તમને દેખાડીશ ત્યાંથી તમારે દ્વારકાધીશના મંદિરે જવા છે, બેટ દ્વારકા અને અભિયાઈ માતા મંદિર જે પણ અહીં આગળ જ છે. અને જો બધા ફોટાને તમને સાઈડમાં ટૂંકમાં સ્પેશિયલ તમારે વોકિંગ માટે ને અહીંયા સાઈડમાં પણ તમને સ્પેસ આપી છે. શું નજારો છે ભાઈ. અને અહીંયા જો તમે આ બાજુ પણ, અરે હજી બોટવાળા જેને જવું હોય બોટમાં એ પણ જઈ શકે છે બોટમાંથી. અને જેને અહીંયાથી બાય રોડ ટૂંકમાં જવું હોય તો એ પણ જઈ શકે. નવા નવું બ્રિજ ભાઈનો છે ભાઈ, હજી ક્રેઝ ઓછો નથી થયો. ફોટાવાળા જો તમે સતત ફોટા ચાલુ ને ચાલુ રહેશે. અને આગળ જોજો હજી બ્રિજ મેઇનજી મેં જ્યાં છાંયો રહે છે ત્યાં તમે જોજો, હમણાં નીચે સતત બધા ફોટા માટે જ આવે છે, રોડ ઉપર ઊભા રહી જશે ફોટા પાડવા માટે. જબરદસ્ત મસ્ત મજાનો સિમેન્ટવાળો બનાવ્યો છે અને એને જ 51 નામ આપ્યું છે. વાહ. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો એ તો મસ્ત મજાનો. આગળ મીઠાપુર આવશે, મીઠાપુર આખું ગામ છે ભાઈ. શું નજારો છે ભાઈ, સુદર્શન સેતુનો આખો મસ્ત મજાનો કેબલ બ્રિજ બનાવ્યો છે. જો જો ફોટા માટે જો તમે આખો કેબલ બ્રિજ બનાવ્યો છે. આપણે સુરત ને ભરૂચનો જે બ્રિજ બનાવ્યો છે, કારણ કે સુરતનો બ્રિજ બનાવ્યો પછી ભરૂચનો બ્રિજ કેબલ બ્રિજ બનાવ્યો છે એનું જોઈને બનાવ્યો હતો. અને આનો નજારો જો તમે કંઈક અલગ જ છે. મસ્ત મજાનો ભાઈ બ્રિજ જો તમે આગળ તો હજી જોજો, તમે સેલ્ફી વાળા એટલા ઊભા જાય, ચાલુ ને ચાલુ જો એ ઊભા રહી રહીને સેલ્ફી વાળશો આ બાજુ જોવો તમે. અને પ્લસ એ કે સાઈડમાં વોકિંગ માટે તમારે જગ્યા પણ આપી છે, તો જે સાંજે તમે અહીંયા ના હોય જે પ્રોપર બેસવા આવો તો પણ મજા આવે યાર. અહીંયા આવો તો એકવાર જરૂર મુલાકાત લેજો બ્રિજની. અહીંયા બેસવા માટે પણ રાત્રે આવી શકો છો તમે. આપણા કાયર ઠાકોરનું મોર પીછ મૂક્યું છે મસ્ત મજાનું. હજી જો થોડું થોડું અહીંયા જ્યાં કામ વર્કર હજી પણ કામ કરે છે, અહીંયા પણ હજી ક્રેન આવી ગઈ છે. થોડું થોડું હજી જામ ચાલુ છે. આપણે બે દ્વારકા માણસા ગઈ છે સામે, ચાલો એનો પણ આપણે બ્લોગ બનાવશે. આપણે બે દ્વારકા માણસાનો પણ તો અહીંયા અમુક જગ્યાએ કામ ચાલુ છે. થોડું થોડું હજી પરચુરણ કામ ચાલુ છે. અહીંયા પણ લેબર વર્ક કરે છે હજી. અને બ્રિજ પૂરો થશે એટલે તમે બ્રિજમાં પૂરો થશે એટલે તમારે અહીંયા આવી જશે વેલકમ ટુ બેટ દ્વારકા. અહીંયાથી તમારે દ્વારકા મંદિર જવું હોય તો અહીંયાથી તમારે દ્વારકા મંદિર પણ જવાશે, જ્યાં ગાડી નહીં જઈ શકે છે. અને પાર્કિંગની પણ જબરદસ્ત વ્યવસ્થા આપી છે જુઓ તમે સામે. ફ્રી પાર્કિંગ છે, કોઈ પેડ પાર્કિંગ નથી. અને આપણું જે હજી ટેમ્પરરી માટે હજી અહીંયા બેટ દ્વારકાનું બસ સ્ટેશન રાખ્યું છે, હજી હજી ગ્રાઉન્ડમાં જ રાખ્યું છે. અને આ જો સામે પાર્કિંગની પણ વ્યવસ્થા છે અને બોર્ડ મારેલા છે, કોઈ પેડ પાર્કિંગ નથી, ફ્રી પાર્કિંગ છે. જો તમે આ બાજુ આવવાના હોય, ટૂંકમાં આવો ફરવા માટે આવવાના, તો એકવાર આ વિડીયો જરૂર જોજો, કારણ કે તમને આ કમ્પ્લીટ આમાં તમને ડિટેલ મળી જશે દ્વારકાની આખી. અને અત્યારે ધીરે ધીરે વેકેશન ગાળો ચાલુ થઈ ગયો છે, પણ હવે બધા ફરવા પણ આવી ગયા છે. અને આપણી મેં તમને સામે મળી આપણે બેટ દ્વારકા માણસાવાળી.
ઇન્ટ સિટી એટલે કે મીઠાપુરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. જબરદસ્ત મોટી છે ટાટા કેમિકલ લિમિટેડ. જો તમે મીઠાપુરથી લઈ ઓખા લગીમાં વચ્ચે ફોર ટ્રેકનું કામકાજ ચાલુ છે. અત્યારે જ્યાં કામકાજ થઈ ગયું ત્યાં કમ્પ્લીટ ચાલુ કરાવી દીધું છે. અત્યારે આ બાજુ જ્યાં જ્યાં કામ ચાલુ કર્યું ફોર લેન મસ્ત મજાનો બની જવાનો છે. તો મારી યારે જય દ્વારિકા ધીસ. આપણે ટોટલ જર્ની કહી તો ઓખાથી દ્વારકાની 39 કિલોમીટરની આપણી જર્ની અહીંયા પૂરી થઈ છે. લોકલમાં તમે આવશો તો લોકલની ટિકિટ કાંઈ 36 રૂપિયા રહેશે, અને એક્સપ્રેસ એટલે કે આમાંનામાં તમે પાછા આવશો તો આની ટિકિટ પ્રાઇસ રહેશે તમારે 56 રૂપિયા અને 39 પોઈન્ટ સમથિંગ છે. અને અત્યારે આપણી પાછળ લાગી ગઈ છે બેટ દ્વારકા ઓખા લાગી ગઈ છે. અરે આની પણ મસ્ત મજાની જર્ની આપણે જલ્દી કરી નાખીએ. અને પ્લેટફોર્મની વાત કરી તો 8 પ્લેટફોર્મનું આપણા દ્વારકાનું બસ સ્પોટ છે. અને પાછળ જો એ લોકોનું વર્કશોપ આપી લીધું છે. અને વચ્ચેની વાત કહી તો વચ્ચે ઘણું થોડું વચ્ચે કામ ચાલુ છે. આપણે મીઠાપુરથી દ્વારકા લઈને થોડુંક 5-1 કિલોમીટરનું વચ્ચે ફોર લેનનું કામકાજ ચાલુ છે, એ પણ જલ્દી હવે મસ્ત મજાનું થઈ જશે. અને મજા આવી ગઈ ભાઈ. તમે આવો તો એ 2 દી તો અહીંયા રોકાવો જ જો, અને રાત્રે તમે આવો ને તો સુદર્શન સેતુ એ તો જરૂર એકવાર મુલાકાત લેતો યાર. અને આ રૂટનો આજનો મને કીધું નું મારે પ્લાન હતું, અને ભાઈઓની ફરમાઈશ હતી કે ભાઈ સાગરભાઈ ઓખા સોમનાથની જર્ની કરો. તમે તો ચાલો, કારણ કે વચ્ચે એને હર્ષદ માતાજીનું મંદિર આવે છે, પોરબંદર આવે છે, એક માધુપુર આવે છે, માંગરોળ, વેરાવળ. માધુપુર એટલે કે માધુપુર આપણે માધુપુર અંબાજી ચાલે છે. તો ટ્રાય કરશી કે એની પણ એક જલ્દી જર્ની મારો ભાઈ મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી જાય. આપણે ઓખા સોમનાથમાં પબ્લિક જો તમે ભાઈઓ, બોલ બધું રી ફૂલ છે. દ્વારકાથી ફૂલ છે, દ્વારકાથી આખે આખું ફૂલ છે જો. અને રિઝર્વેશનવાળા એટલા, જોકે રિઝર્વેશનવાળો એ ચડી જાય છે, બાકી જે રહેશે એ રહી ગયા. ટિકિટ આવી ગઈ છે, અને આપણે તો દ્વારકાથી સોમનાથનું બુકિંગ કર્યું હતું. ઘણા આપણે સોમનાથ દ્વારકાથી ઓખાનું નહોતું કર્યું. અને ટોટલ આના કિલોમીટર કહી તો 242 કિલોમીટર ટોટલ થાય છે. અહીંયાથી આપણું પોરબંદર રહેશે 103 કિલોમીટર, ઓડદર 116 કિલોમીટર. હવે કોલવાનું આવી ગયું છે. ઓખામઢીનું ટોલ ગેટ આવી ગયું છે, એને 51 ટોટલ જર્ની કહી તો આપણે અહીંયા 23 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ છે. અને અહીંયા રાજ્ય સરકારનું ટોલ માફ છે, અને આ છે કેન્દ્ર સરકારનું ટોલ ગેટ છે. એટલે અહીંયા તો આપણે ચાર્જ લાગશે, હવે જોઈએ હવે કેટલો લાગે છે એ પણ તમને દેખાડી દઈએ. અમે યસ હજુ ડિસ્પ્લેમાં નથી દેખાડ્યો. ઓખામઢીના ટોલ ગેટ પછી આગળ તમારે, આપણે તો હજી નેશનલ હાઈવે ચાલુ રહેશે, કારણ કે આપણે તો હવે પોરબંદર જતી. આપણે 110 કિલોમીટરનો મસ્ત મજાનો હાઈવે છે આપણો. અને અહીંયા ગુરંગ આવી ગયું છે. અહીંયાથી તમારે ભાટિયા જવું હોય તો, ભાટિયા જામનગર જવું હોય તો બ્રિજની નીચેથી જવાનું છે. અને આપણે તો જશે હવે ઉપર, કારણ કે આપણે તો હવે પોરબંદર જવાનું છે. નીચે જવાનો રસ્તો રહેશે તમારે દ્વારા ભાટિયા અને જામનગર જવાનું. ખંભ અહીંયા રહેશે 58 કિલોમીટર, જામનગર 114 ને રાજકોટ 205 કિલોમીટર રહેશે. ગામ આવી ગયું છે. અહીંયા તમારે મંદિર જવું હોય તો અહીંયાથી અંદર જવાશે. દર્શન માતાજીનું મંદિર બી છે સ્પેશિયલ, અંદર ગેટમાં અંદર જાય મંદિર આગળ ગબ્બા સુધી રહે, પાછી અહીંયાથી પાછી બહાર આવે છે. અને મસ્ત મજા અત્યારનો નજારો જો તમે ભાઈ, આપણે કેટલો ચાર્જ રહેશે. બોલો આપણે ઓખામઢી વાળું તો એમાં કાંઈ 350 આસપાસ ટોલ ગેટ હતો, જોઈએ આમાં કેટલો ગેટ છે. દેખા 440 રૂપિયા. બંદરની સિટી બસ ચાલે છે. પોરબંદરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે આપણે 6 વાગ્યા છે, અને 120 કિલોમીટરની આપણી જર્ની અહીંયા પૂરી થઈ છે. અને પોરબંદરના પ્લેટફોર્મની વાત કરી તો 9 પ્લેટફોર્મનું પોરબંદરનું બસ સ્ટેશન છે. અને અત્યારે લાગી ગઈ છે પોરબંદર જામનગર વા સુરતવારી કાસમભાઈવારી, જેનો આપણે વિડીયો બનાવ્યો છે, તમે ન જોયો તો જોઈ લેજો. અને ભાઈ કોસ્ટલ હાઈવે મસ્ત, એને 51 છે. એ તમારે આવવું હોય પોરબંદરથી તો બે તમારે ટોલગેટ આવશે, અને ટોલગેટમાં તો મેં તમને દેખાડી દીધું, એક ઓખામઢીવાળું આવશે ને અહીંયાથી આપણે અહીં છે, બે ટોલગેટ ટોટલ આવશે.
અને મસ્ત મજાની સ્લીપર તૈયાર થઈને આવી ગઈ છે. અત્યારે યાર હવે સ્લીપર હવે બધી લાગવા માંડી છે જોવો તમે. અને અહીંયા માત્ર પાંચથી દસ મિનિટનો ચા પાણી માટેનો હોલ છે. અને અત્યારે જોઈએ અત્યારે પોરબંદર એટલી પબ્લિક નથી અને લાગી ગઈ છે અત્યારે પોરબંદર ભુજ પણ સાથે સાથે લાગી ગઈ છે. અને લોકલ અત્યારે ઉપડે છે ખંભાળિયા પોરબંદરવાળી. હવે તો બધા લેડીઝ કંડક્ટર આવી ગયા છે બધા. અને અત્યારે આપણી બસની અહીંયાથી પણ જો તમે ઘણાય ઉતરવાવાળા છે અને ઘણાય બોર્ડ કરવાવાળા પણ છે. અને અત્યારે આપણી લાગી ગઈ છે પોરબંદર જામનગર સુરતવાળી. પોરબંદરથી નીકળી ગયા અને મસ્ત મજાનો જો આખા રોડને ઢાંકી દીધું છે બે બાજુથી. નજારો જો ભાઈ, માધવપુર છે 45 કિલોમીટર, સોમનાથ 120 ને ભાવનગર છે 385 કિલોમીટર. હવે માધવપુર હજી બાકી છે આવવાની અને આપણા વાગી ગયા 7 વાગ્યા અને 12 મિનિટ થઈ ગઈ છે. પણ અત્યારે નજારો છે ભાઈ, હવે ઠંડક એકદમ ઠંડક થઈ ગઈ છે ને. અહીંયા માધવપુરનો દરિયો આવી ગયો છે, 4 કિલોમીટર છે પણ જો જબરદસ્ત દરિયાની તો ભાઈ માપી જ ન હોગો તમે. પણ અત્યારે મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને જો ભાઈ વાહ. અને મને લાગે માધવપુર દરી, હા જો બધા નાવાય બે અહીંયા ગયા છે જો. હા બીચ લાગે છે, નાસ્તા પાણી માટેની બધી વ્યવસ્થા છે બે બાજુ છે. અહીંયા જો ઊંટમાં વ્યવસ્થાની પણ શું વ્યવસ્થા. હા વાહ ભાઈ વાહ, મસ્ત મજાનો ભાઈ માધવપુરનો દરિયો છે. અને માધવપુરથી કોણ કોણ મારા ભાઈઓ છે જરા કોમેન્ટમાં જણાવજો. અને માધવપુરના અત્યારે અહીંયાથી તમે જો મેળાની તૈયારી થઈ રહી છે. અહીંયા 5 દિવસનો જબરદસ્ત ભવ્ય મેળો હોય છે. અને 20 મિનિટે માધવપુરના આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. ટોટલ આપણી જર્ની કહી તો 160 કિલોમીટરની આપણી જર્ની અહીંયા પૂરી થઈ છે. હવે આપણે માત્ર 2.5 કલાકની જર્ની રહી છે. અને માધવપુરની વાત કરીએ તો ચાર પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અને ભાઈ એનો બીચ તો જો ભાઈ, દરિયો જ આવા જેવું છે ખરેખર. આપણે આમો જર્ની કરી તો મને જાણવા મળે, થોડુંક તમને હું જણાવી શકું. અને અહીંયા માધવપુરના અહીંયા રામનવમીનો મેળો, 5 દિવસનો જબરદસ્ત મેળો થાય છે. તો વાહ. અને કહેવાય છે કે અહીંયા બસ સ્ટેશને જો અહીંયા ભજીયા બહુ વખણાય છે, તો ભજીયાની મુલાકાત તો લેવી જ જોશે. કારણ કે આપણે દ્વારકા જે આવ્યા સવારે જ 1:30 વાગે, બપોરે 1:30 વાગે જ આપણે વયા ગયા હતા. ત્યારે સીધા આપણે દ્વારકાથી ગયા હતા ઓખા, ને ઓખાથી પછી દ્વારકા આવ્યા હતા, અને પછી આપણે આ રીતે આવ્યા હતા. તો મેં તો શ્રીનાથમાં જમી લીધું હતું દ્વારકામાં, 12:11, 11:30 તો મેં જમી ચાલુ થઈ ગયું ત્યારે જ જમી લીધું હતું શ્રીનાથમાં 12 નો રોટલો. તો અહીંયા પણ જમવાની મજા આવી ગઈ હતી. અને અહીંયા પણ એક સ્ટોલ છે અને ભજીયા માટેની વ્યવસ્થા છે. અને સામે ઇન્કવાયરી મને લાગે બધું અહીંયા જ હારે જઈ છે. ચાલો રિઝર્વેશનનો પણ આપણે ટાઈમ જાણી લઈએ. હવે ચાલો આપણા કંડક્ટર સાહેબ અને ડ્રાઈવર સાહેબનું પણ ઇન્ટરવ્યૂ બાકી છે તો પણ એનું પણ લઈ લઈએ. અને જો અત્યારે ગરમ ગરમ મસ્ત મજાના ભજીયા બની રહ્યા છે. માધવપુરના બસ સ્ટેશને આવી ગયા છીએ અને આપણા ડ્રાઈવર સાહેબને આપણા કંડક્ટર સાહેબ, ચાલો બેનું હમણાં આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈશું બાકી છે. અને માધવપુરના તો ભાઈ ભજીયા અને પકોડા ને અહીંયા તો વખણાય છે. તો આપણા કંડક્ટર સાહેબ આવી ગયા છે. તો હવે મેં તો ચાલો હવે તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું શુભ નામ જણાવી દો અમને. અચ્છા છગનભાઈ, તમે કેટલા વર્ષથી આપણે GSRTCમાં ફરજ બજાવો છો? અત્યારે 28 વર્ષ થઈ ગયા તમારે. મને લાગ્યું આજે હું આવ્યો ને એટલે, કારણ કે આપણા અતુલભાઈએ કીધું હતું કે કાકારે જાજો અને એની યારે વિડીયો બનાવજો. મેં તો ચાલો, આપણી પણ કીધું ની ઈચ્છા હતી કે મેં તો એમની યારે જશે ને આપણે વિડીયો બનાવશે. તો છગનભાઈ પહેલાં તમે ક્યાં રૂટમાં હાલતા કે પહેલેથી આ જ રૂટમાં હાલો છો? પહેલાં પોરબંદરમાં હાલતો, પોરબંદર નાઇટ. અચ્છા. અને એ પછી 5 વર્ષ હું ઓખા કંટ્રોલ પોઈન્ટમાં ટીસી તરીકે બેઠો હતો. વાહ. અને એના પછી ઓખા સોમનાથનો રૂટ. અચ્છા, ઓખા સોમનાથનો રૂટ આવી ગયો. અચ્છા, આ ચાલુ થયો ને કેટલો ટાઈમ થયો છે અંદાજે છગનભાઈ? આપણે ઓખા સોમનાથનો રૂટ, આ ઓખા સોમનાથનો રૂટ તો બહુ જૂનો રૂટ છે. બહુ જૂનો રૂટ છે.
કારણ કે બે ધાર્મિક સ્થળોને જોડતી બસ છે, કારણ કે પેલું જ્યોતિર્લિંગ આપણું સોમનાથ ને બીજું આપણું નાગેશ્વર અને આ દ્વારકાધીશ, એટલે કે બે બે જ્યોતિર્લિંગને જોડતી બસ કહેવામાં આવે છે. ચાલો, અને એક આપણો રૂટ કયો કયો રહેશે આપણે જૂના આપણે દ્વારકાથી સોમનાથનો? સોમનાથમાં રૂટ કયો કયો રહેશે વચ્ચેનો? વચ્ચેનો દ્વારકાથી એક હરસિદ્ધિ માતા, હરસિદ્ધિ માતાનો જે ભગવાન દ્વારકાધીશની કુળદેવી છે. અચ્છા, પોરબંદર ની ખાજલી વખણાય છે ભાઈ. ઓકે, પછી આપણું એના પછી નું રોડ આવે માંગરોળ. માંગરોળ માંગરોળની અંદર પણ હા, નાળિયેર નો હલવો પ્રખ્યાત છે ખૂબ જ. યાદી રૂપે દર્શાવે છે, મેળો થાય છે. વાહ ભાઈ વાહ. અને માધવપુર ના આપડે ભજીયા ખાતા, એ ભજીયા વખણાય છે? સોમનાથ કેટલા વાગે પહોંચી? સાડા નવે આપણે સોમનાથ પહોંચી જશે ને. અચ્છા, પછી પાછા કાલ તમે કેટલા વાગે નીકળશો? સવારે 6 વાગે નીકળી જાવ સોમનાથ. અચ્છા, પછી દ્વારકા સ્ટોપેજ. અચ્છા, નાઇટ હોલ્ટ અહીંયા કરવાનો. અચ્છા, આ રીતનો રહેશે. અચ્છા, તમે ઓલી ટિકિટ કઈ પી હશે ને ઓલી? એટલે જ ને, 28 પેટી વાળી ટિકિટ આવતી, ઓલી સ્ટેપલર મારવાની. મજા છે યાર, આ જૂનવાણી બધે મળે ને એટલે જાણવા બધું બહુ મળે આપણાને, કારણ કે એ લોકોને. અને એક આપણી ટિકિટ કહી દઈએ આપણે છગનભાઈ, આપણે દ્વારકાથી સોમનાથની. ભગવાન કરે તમને દ્વારકાથી સામનામ રિટાયર, જે આ રિટાયર થઈ જાઓ, રિટાયર થાઓ અને મસ્ત મજાની ખુશાલ જિંદગી જીવો, અને આમ નામ બધાને જાણકારી દેતા રહ્યો, બરોબર ને? હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ. 8:10 આપણે માંગરોળના બસ સ્ટેશને પહોંચી ગયા છીએ અને મસ્ત મજાની ઠંડક થઈ ગઈ છે. પણ અત્યારે યાર આજે માથું ચડી ગયું છે. અને પ્લેટફોર્મની વાત કરી તો 7 પ્લેટફોર્મનું માંગરોળનું બસ સ્ટેશન છે યાર, જબરદસ્ત મસ્ત મજાનું મોટું છે. મને લાગે હમણાં થોડાક ટાઈમથી જ ચાલુ કર્યું છે અને પાછળ એ લોકોનું વર્કશોપ પણ મળી જશે, કારણ કે સર્વિસને બધી વ્યવસ્થા એ લોકોને અહીંયા ને અહીંયા મળી જાય છે. અને માંગરોળ તો ભાઈ લીલા નાળિયેરનો હલવો પ્રખ્યાત છે ભાઈ. જોઈએ હવે આગળ ક્યાંક મળે તો અત્યારે લઈ લઈએ, કારણ કે 8:09 જેવું થઈ ગયું છે આપણે. હા, 8:10 જેવું થઈ ગયું છે. તો જોઈએ હવે આગળ ક્યાંક મળે તો આપણે માંગરોળનો લીલા નાળિયેરનો હલવો પણ લઈ લઈએ. હવે અહીંયાથી આપણું સોમનાથ રહેશે, એટલે પહેલું જ્યોતિર્લિંગ આપણું રહેશે 45 કિલોમીટર. તો બોલો મારી યારે, જય સોમનાથ. અને આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે, ભરતભાઈ, મસ્ત મજાના મોજીલા માણસ છે. તો આપણે એનું ઇન્ટરવ્યૂ બાકી હતું, તો ચાલો આપણે એનું ઇન્ટરવ્યૂ લઈ લઈએ. તો અત્યારે આપણે આવી ગયા છીએ સોમનાથ દાદાના ધામમાં 9 વાગે અને 45 મિનિટે આપણે આવી ગયા છીએ. કારણ કે વેરાવળવાળો ડાયવર્ઝન મળે છે, એ નડે છે, કારણ કે અંદર જવાના અને આવવામાં એમાં 5-10 કિલોમીટર તો આપણે એમને એમ કપાઈ જાય છે. અને એક છે આપણો કેશોદવાળો, જો કે આપણાને કેશોદ નડતું નથી પણ એ પણ નડે છે. તો આપણા ભરતભાઈ હવે આવી ગયા છે. તો ભરતભાઈ, તમે કેટલા વર્ષથી આપણે GSRTCમાં ફરજ બજાવો છો? 5 વર્ષ થઈ ગયા ને. અચ્છા, તમે પહેલાં ક્યાં રૂટમાં હાલો છો? કે તમારો તો ફરતું ફરતો રૂટ હોય છે. અચ્છા, રોટેશન છે ને. અચ્છા, એકાદો રૂટ કયો, કેટલા વાગે ક્યાંથી તમારો જાય છે રૂટમાં? કયો રૂટ તમને જાઓ છો એમ, સોમવારે મંગળવારે એ રીતે? વાર નહીં હોતા. અચ્છા, વાર નથી હોતા ને.
અચ્છા, ક્યાં ક્યાં રૂટમાં ચાલો છો તમે? અમદાવાદ સીસીના રૂટમાં હોય છે. અચ્છા, અમદાવાદ સીસીમાં ચાલો. 6 વાગે હોય છે. અચ્છા, દ્વારકાથી સાંજે 6 વાગે અમદાવાદ પહોંચે. અચ્છા, અને બીજા રૂટમાં આ તમે હાલો છો ઓખા સોમનાથ વાળામાં? ઓખા સોમનાથ. ઓખા સોમનાથ બે રૂટ કે હજી એક રૂટ? એક સવારના 5:30 વાગે સોમનાથ સીસી. અચ્છા, એમ ઈ સીસીમાં ચાલો છો. અને અચ્છા, તમારે રહેવાનું ક્યાં ભરતભાઈ? માધુપુર ઘેડ. માધુપુર રહેવાનું ને? અચ્છા, હા, એને તો ભાઈ તો મને કીધું હતું. યસ, એને મને કીધું કે મારું અહીંયા ગામ છે એ. કે તો તમે દરિયે જતા છો? હમણાં તો હવે એ લોકોને રામનવમીનો છે ને મેળો, 5 દિવસનો મેળો છે. તો એ પણ નસીબવાળા ધામ સારો છે કે એ ધામમાં પણ એમને 5 દિનો મેળો મળે છે ને પ્લસ બીચ મળે છે જોવાનું. ગા, અરે ભાઈ, ચોપાટી મળે છે કંઈક ભાઈ, એની પણ મુલાકાત લેશી. અને આપણા કંડક્ટર સાહેબ છે એ પણ મીઠાપુરા ઘરે છે, એટલે એ પણ દ્વારકાધીશના ધામમાં છે. નસીબ નસીબની વાત છે ભાઈ રહેવું એ, બરાબર ને? ઓમ, તમારે અનુભવ કેટલા ટાઈમનો, કેટલા વર્ષથી તમે ડ્રાઇવિંગનો અનુભવ કેટલો? ડ્રાઇવિંગનો અનુભવ છે 15 વર્ષ. 15 વર્ષથી? અને અચ્છા, તમે આ એસટીમાં આવ્યા એ પહેલાં શેનું શું ચલાવતા હતા? ટ્રક ચલાવતા હતા. લાઈક ડ્રાઇવિંગ એકદમ હાઉ સ્મૂથ ડ્રાઇવિંગ, કોઈ અજડાઈ નહીં, કોઈ એકદમ વ્યવસ્થિત ડ્રાઇવિંગ કરે છે. ચાલો, હવે અત્યારે પાછા સવારે તમે નીકળશો ને? અચ્છા, એનું ટિફિન તો આવી ગયું છે ઘરનું જ, ઘરઘર મસ્ત મજાનું ઘરનું ટિફિન આવી ગયું છે. હવે જમીન, પછી સવારે 6 વાગે નીકળશો ને? 6 વાગે એ નીકળી જશે. ચાલો ભરતભાઈ, મજા આવી ગઈ ભાઈ તમારી યારે, અને આપણા કંડક્ટર સાહેબ તમારી યારે ખરેખર મજા આવી ગઈ. કે જે આ જૂના જોગી છે બધે, એની યારે યાર મજા આવે તો જાણવા મળે બધું, સફર કરવા મળે તો યાર, કારણ કે 28 વર્ષનો અનુભવ છે તમને. તો ચાલો, જય સોમનાથ, જય સોમનાથ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. આજની જર્ની કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ, અને હર હર મહાદેવ બોલતા જાઓ. અને સોમનાથથી જી જી જર્ની જોવી છે તો એ મને સોમનાથથી પણ કોમેન્ટમાં જર્ની કહેજો, તો એ પણ આપણે જેમ બને એમ ટ્રાય કરશું.